ને મિત્રો મજામાં મિત્રો, આપણે અત્યારે રેલવેમાં અગાઉ પૂછાયેલા પ્રશ્નો આધારિત મેથ્સના સમ જોઈ રહ્યા છીએ. મિત્રો, મેથ્સની પ્રેક્ટિસનો હેતુ એ મેઇન છે, પ્રશ્ન ગમે તે હોય બસ એમાં જાણવાનું કે એમાં શું રહેલું છે, કારણ કે કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાં પૂછી શકાય છે. જેમ કે પ્રથમ 50 એકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, સાવ સહેલું. વાત એવી કહેવા માંગે છે કે 1 પછી 3 પછી 5 પછી 7, તો આનો સરવાળો કેટલો થતો હોય? મિત્રો, તમે આમ પૂછો તો જો આ 4 છે કે નહીં, આ એ પહેલી બીજી ત્રીજી ને ચોથી, તો કાંઈ નહીં, સિમ્પલ પહેલી 4 સંખ્યાનો સરવાળો, એટલે જે 4 છે ને એના ઉપર વર્ક કરી નાખવાનો. તો ચોકે ચોકે 16, તો જો આવતા જશે, જો 1 ને 3, 4 ને 5 ને 4, 9 ને 7, 16. કોઈ એમ કે પહેલી 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેવી? એકી, એવો શબ્દ હોવો જોઈએ, એકી પ્રકરણ. શું જવાબ આવશે? 100. તો હવે તમે જ કયો, આનો જવાબ આવશે 50નો વર્ગ. તો 50 ગુણ્યા 50 એટલે કે 2500. આવો જવાબ તમને આપ્યો હશે, જરૂર આપ્યો હશે, છે ને? ચાલો, તો પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યા હશે તો એનો જવાબ આવશે એન સ્ક્વેર. તો પ્રથમ એન એકી પ્રાકૃતિક સંખ્યાઓ, ફરીથી એકી સંખ્યા જોઈ જોઈ, આમાં બેકી સંખ્યા હોતી નથી, તો છે ને સિમ્પલ. તો આવું ક્યારે પણ પૂછાય, સીધે સીધો એન નો વર્ગ, એ જ આપણું સૂત્ર. જોઈએ નેક્સ્ટ. મિત્રો, બીજા સમની અંદર તમને સાવ સિમ્પલ પૂછ્યું છે કે 1% અડધાને દશાંશ ચિહ્નમાં કેમ લખાય? મિત્રો, તમને ખબર છે કે જ્યારે 1% લખવું એટલે શું, મેં તમને કીધું 1% નહીં લખવાના, છેદમાં શું લખી નાખવાના? 100. હવે આના અડધા કરવા છે, અડધા કરવા એટલે 2 વડે ભાગવા, એટલે ચલો અહીંયા હું 2 વડે ભાગી નાખું છું, બરાબર. તો હવે આને દશાંશ ચિહ્નમાં કેમ લખાય? સાવ સિમ્પલ, આ 1/2 છે કે નહીં, 1/2 ને આપણે કેમ લખીએ છીએ? 0.5, ઓકે. અને 0.5 છે એની નીચે કેટલા રહેલા છે? 100. એનો અર્થ કે પોઈન્ટને હજુ ખસેડશું. કેટલું ખસેડશું? તો 2 અંક સુધી, એટલે અહીંયા પણ લેશું, હજી આગળ લેશું, એટલે કે 0 કેટલા જોશે આપણે? 2 જોશે. જોજી, તો જવાબ આવશે 0.005. તો આવો જવાબ છે, હોય જ, કારણ કે એને આપ્યો જ હશે. તો છે ને સિમ્પલ, ફરીથી 1% એટલે આપણે છેદમાં 100 મૂકશું, અને 2 વડે ભાગવાના છે એટલે 2, અને 1/2 એટલે ખબર છે 1/2 કરશો એટલે 0.5 આવશે, અને પાછા 2 અંકો આપણે આ રીતે આગળ લઈ જશું. તો જે પોઈન્ટ અહીંયા હતું એ હવે અહીંયા અને અહીંયા અહીંયા આવી જશે, તો જવાબ આવશે 0.005. તો આ પણ રેલવેમાં પૂછાયેલું, તો બસ આવું સિમ્પલ હોય છે, બસ એકવાર આપણે જોઈ લેશું, ખબર પડી જશે. જોઈએ નેક્સ્ટ. આ પ્રશ્નની અંદર સાવ સિમ્પલ છે, એકવાર નજર કરી લઈએ કે ભાઈ, 2 માણસો એક વર્તુળાકાર પથમાં ચાલવાનું શરૂ કરે છે, બરાબર, એક જગ્યાથી શરૂ કરે છે, બંને જણા એક જ દિશામાં નીકળે, એટલે આમ નીકળ્યા તો બંને આમ જ નીકળ્યા. એ લોકોમાં એકની ઝડપ એવી છે કે તે 10 મિનિટમાં એક ચક્ર પૂરું કરે છે, એટલે અહીંથી આવતા એક જણા 10 મિનિટ લાગે છે, અને બીજો છે 15 મિનિટમાં, એટલે બીજાને 15 મિનિટ લાગે છે, એટલે સ્પીડ વધઘટ હશે. પણ સાથે નીકળી ગયા પછી હવે ફરી એ ક્યારે ભેગા થશે? મિત્રો, સાવ સિમ્પલ, આમાં કંઈ આવું કંઈ દોરવાની જરૂર પણ નથી, પણ એટલી ખબર રાખજો કે આ રીતે હોય ત્યારે એ બંનેનો લસા આવે એ મિનિટ છે, એટલે કે 1/10 છે અને 1/15 છે, આનો જે લસા આવે એ મિનિટ તમારે જવાબ આવશે. જેમ કે અહીંયા 3 જણા હોત, 1/10 મિનિટ, 1/15 મિનિટ, 1/20 મિનિટ, બરાબર, તો એની સ્પીડ એ રીતે ચક્ર પૂરું થતો હતો, એ 3નો લસા લેવાનો. 4 જણા હોત તો 4નો લસા લેવો. સાવ સિમ્પલ, આનો લસા જ લેવાનો છે, લસા તમને પરફેક્ટ ફાવે છે. પહેલાં આપણે 2 વડે ચાલશે, એટલે 5 2 10 15, હવે 3 વડે, એટલે 5 3 15, હવે 5 વડે, તો 2 3 6 50 30. તો આવો જવાબ તમને એ લોકોએ આપ્યો જ હશે, અને એ જવાબ આવી જશે. તો મિત્રો, રેલવેમાં પૂછાયેલા સમ્સ મજાવી. મિત્રો, સન્ડેમાં જે પેપર હતું તો એમાં મેથ્સ તો નહોતું, પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ક્લાર્કની જે જગ્યા હતી, તો એની અંદર બધાને એટલું બધું સારું રહ્યું, અને આપણે જે કરાવીએ છીએ એમાંથી લગભગ 90% જેવું પૂછાઈ ગયું, તો વિદ્યાર્થીઓ બહુ રાજી હતા, અને મને પણ આનંદ આવ્યો, કારણ કે એમનો રાજીપો એ વ્યક્ત કરતા હતા કે સર બહુ મજા આવી. તો બસ મજા આવે તો બસ નોકરી મળી શકે છે. તો મિત્રો, આનંદથી બસ કામ કરીએ અને જાજુ કામ કરીએ તો મજા તો આવવાની જ છે. તો મિત્રો, બસ તમારી કોમેન્ટ્સની રાહ સાથે વિશ યુ ઓલ ધ બેસ્ટ. લાઈક કરવું, કોમેન્ટ્સ કરવું એ જરૂરી છે, કારણ કે એના આધારે જ મને ખબર પડશે કે તમે કેટલા સરસ રીતે કામ કરી રહ્યા છો, અને તમારા જે જે પેપર્સ સારા જાય, સ્ટાફ સિલેક્શન ના જાય, એ બધું મને જરા જણાવતા રહેજો, હે ને? તો બધા લોકો જાણે, મજા પણ આવે અને કામ પણ સરૂરી. તો મિત્રો, મિલતે હે બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.